આપણે જે એસે પેરેગ્રાફ રાઇટિંગ એસે પણ કહી શકો છો, પેરેગ્રાફ પણ કહી શકો છો, કારણ કે એક જ પેરેગ્રાફમાં આપે છે, બે પેરેગ્રાફ નથી પડતા, એટલે પેરેગ્રાફ રાઇટિંગ નામ આપવામાં આવ્યું છે. તમારો જે એસે છે એ વન પેરેગ્રાફ છે, એક જ પેરેગ્રાફમાં પૂરો કરવાનો છે, માટે પેરેગ્રાફ રાઇટિંગ ઓકે. છ માર્ક્સ ત્રણ આપેલા છે એક્ઝામ ની અંદર, એ ત્રણ માંથી એક પસંદ કરીને તમારે લખવાનો છે, તમને જે આવડતું હોય. છ માર્ક્સ છે તો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન, જેને આપણે કહીએ એક આપણે કહેલો માય એમ્બિશન, આજે બીજો સેવ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણ બચાવો. આજે જગતની તાતી જરૂરિયાત છે, અત્યારે લોકડાઉનમાં પર્યાવરણ આપણે બહુ બેલેન્સ કરી લીધું, જે વાતાવરણની અંદર સમુદ્ર મતલબ પાણીની અંદર આ જે પ્રદૂષણ હતા અવકાશના, આ બધું પ્લેન સેવા બંધ બધાને કારણે આપણે અત્યારે ઘણું બેલેન્સ કરી લીધું છે. તો આ જયારે પર્યાવરણ એક સમસ્યા બની ગઈ હોય, પ્રદૂષણ એક સમસ્યા બની ગઈ હોય, અને આપણે એને જયારે બચાવવાનું આવે તો કયા કયા મેજર પગલાઓ લેવા જોઈએ એ આપણે કરવાનું છે. પોઈન્ટ આપેલા છે, પોલ્યુશન પ્રદૂષણ, પછી કેટલા પ્રકાર છે પોલ્યુશન એ બધા લઈ લેવાના, એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, વોટર પોલ્યુશન. હે જો આમાં એ પછી એર, વોટર, નોઇઝ ત્રણનું આપેલું છે. આ ત્રણ પ્રદૂષણ વિશે આપણે લખશું, જે પોઈન્ટ આપ્યા છે એના આધારે લખશું. રીઝન આ પ્રદૂષણ, આ પોલ્યુશન ક્રિએટ થવાના કારણો શું છે, રીઝન શું છે. પ્રિવેન્શન, પ્રિવેન્ટ અટકાવવું, અને અટકાવવાના ઉપાયો કયા, આ કેવી રીતે અટકે, એ વોટર નોઇઝ પોલ્યુશન છે, અટકે કેવી રીતે. સજેશન્સ સૂચનો કયા કયા, પછી એ નિષ્ણાતો તરફથી આવતા હોય એ સૂચનો, તમારા પોતાના સૂચનો. રોલ ઓફ ધ ગવર્નમેન્ટ, સરકાર કાયદા બનાવે છે જુદા જુદા, સરકારની ભૂમિકા શું આની અંદર, બરાબર ને, રોલ ઓફ ધ ગવર્નમેન્ટ. અને છેલ્લો મુદ્દો છે પીપલ્સ કોન્ટ્રીબ્યુશન, લોકોનો શું ફાળો. બે રીતે હો, ખાસ તો પોલ્યુશન અટકાવવા માટે લોકો શું કરી શકે એ લખવું જોઈએ, બાકી તો મોસ્ટ ઓફ પોલ્યુશન ક્રિએટ કરવામાં પણ કોનો ફાળો કોન્ટ્રીબ્યુશન છે, લોકોનો જ છે. કુદરતે તો સરસ મજાની પૃથ્વી રહેવા લાયક આપેલી હતી, શુદ્ધ હવા હતી, શુદ્ધ પાણી હતું, લોકોએ કારખાનાઓ, વાહનો, પછી બોમ્બ બ્લાસ્ટ, આ બધું કરીને પોલ્યુશન, ફેક્ટરીઓનો જે કઈ વેસ્ટ હોય, કચરો હોય, એ બધું નદીઓમાં ઠાલવે. આજે આપણે ખબર છે આપણી નજીક જ જે જેતપુર ગામ છે, ત્યાં પ્રિન્ટિંગ એન્ડ ડાઈંગ, કપડાને કલર કરવાનું, છાપણી કરવાનું મેન ઇન્ડસ્ટ્રી છે. હવે એ લોકો શું કરે છે, બધો એનો વેસ્ટ એ ક્યાં નાખે છે, બાજુમાંથી વહેતી ભાદર નદી, ભાદર નદીનું પાણી લાલ ઘૂમ કરી નાખ્યું એ લોકોએ, કારણ કે કલરને કારણે કેવું થઈ જાય, લાલ થઈ જાય. ઇવન એના જે પંપ છે, બોર છે, આપણે કહે ડંકી, એમાંથી જે પાણી આવે છે તો એ પણ લાલ આવે છે, મતલબ જમીનનું પ્રદૂષણ થઈ ગયું છે, લેન્ડ, જમીનની અંદર જે પાણી છે એ પણ પ્રદૂષિત પાણી છે. ક્યારેક તમે જેતપુરના મહેમાન બનો અને તમને સાંજે ખીચડી પીરસે તો ખીચડી લાલ કલરની હોય, કારણ ત્યાં પાણી જેવું આવે છે. આ તો જસ્ટ અમુક, બાકી તો પછી મિનરલ વોટર વાપરતા હોય, બરાબર ને, આરો પ્લાન્ટ હોય તો એ રીતે પાણી કરી લેતા હોય, પણ કહેવાનો અર્થ એ છે કે આજે પોલ્યુશન છે એ આટલું વિસ્તરેલું છે. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, પોઈન્ટ્સ જોયા આપણે, એને ડિસ્ક્રાઇબ કરીએ, પોઈન્ટ્સ ને ડિસ્ક્રાઇબ કરીએ છીએ આપણે, જે પોઈન્ટ્સ આપેલા છે, હા થોડાક વાક્યો આપણે આપણા ઉમેરશું. નાઉ વી સ્ટાર્ટ. પહેલો પોઈન્ટ છે પોલ્યુશન, પ્રદૂષણ, બહુ ખતરારૂપ છે આપણા માટે. તો બાજુના સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એસે લખેલો તૈયાર જ છે. ટુડે, આજે અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર, ખતરામાં, ભયરૂપ છે આપણું પર્યાવરણ છે, બીકોઝ ઓફ પોલ્યુશન, કારણ એનું એકમાત્ર પ્રદૂષણ. આજે પ્રદૂષણને કારણે આપણું પર્યાવરણ છે એ ખતરામાં છે. ધેર ઇઝ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન, કેટલા પ્રદૂષણ આપ્યા, ત્રણ, જે આપણે પોઈન્ટ્સમાં આપ્યા છે, એર હવાનું પ્રદૂષણ, વોટર પાણીનું પ્રદૂષણ,
એન્ડ નોઇઝ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ. કારણ કે અવાજનો અવાજ ક્યાં એટલો બધો આવે છે, પણ તમે સતત જુઓ, આપણે જયારે જંગલમાં જઈએ છીએ કે પ્રાકૃતિક સ્થળોએ જાય છે, ત્યાં આપણે એકદમ નિરવ શાંતિ લાગે છે. અહીંયા એટલો ઘોંઘાટ છે આપણા પંખાનો, આપણા બીજા ઇલેક્ટ્રિક સાધનોનો, રસ્તા ઉપરથી પસાર થતા વાહનોનો, કારખાનાનો એટલો બધો ઘોંઘાટ છે કે આપણે પક્ષીઓનો અવાજ પણ સાંભળી શકતા નથી. વિચારો, આપણે ક્યારે ચકલીનો કે કાબરનો કે અવાજ સાંભળેલો છે? નથી સાંભળી શકતા આપણે, કારણ કે આપણી ચારે બાજુ અવાજનું પ્રદૂષણ છે. એર પોલ્યુશન ઇઝ કોસ્ડ બાય સ્મોક ફ્રોમ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરીઝ. હવે દરેકના કારણો આપ્યા છે. એર પોલ્યુશન, હવાનું પ્રદૂષણ થવાનું કારણ, તો બાય સ્મોક ફ્રોમ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરીઝ, તો વાહનો અને ફેક્ટરીઓ, ઉદ્યોગો ના જે ધુમાડા છે એના કારણે. વોટર પોલ્યુશન ઇઝ કોસ્ડ વેન ફેક્ટરીઝ ડમ્પ ધેર કેમિકલ વેસ્ટ ઇન વોટર. પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? તો ફેક્ટરીઓ એનો કેમિકલ વેસ્ટ, કચરો જે નીકળે છે, ડમ્પ કરે છે, ઠાલવે છે. કેમાં? રિવર વોટર જે સોર્સિસ છે એની અંદર, વહેતી નદી હોય, નાખી દે. તો પીપલ બાથ કેટલ એન્ડ વોશ ક્લોથ ઇન વોટર. હવે લોકો પાછા જુઓ, આપણે એમાં પ્રદૂષણમાં વધારો કરીએ. પીપલ બાથ કેટલ, પશુઓને નવડાવે, નદી હોય તળાવ હોય તેમાં નવડાવે. એન્ડ વોશ ક્લોથ ઇન વોટર, સાબુ લઈ અને ત્યાં કપડાં ધોવા બેસી દે. નોઇસ પોલ્યુશન ઇઝ કોસ્ડ બાય લાઉડ સ્પીકર, માઇક્રોફોન્સ, લાઉડ વોલ્યુમ્સ ઓફ ટીવી સેટ એન્ડ સ્ટીરિયો, હોંકિંગ ઓફ વ્હીકલ એટસેટ્રા. હવે અવાજનું પ્રદૂષણ, નોઇસ પોલ્યુશન કેવી રીતે સ્પ્રેડ થાય છે, કેવી રીતે ક્રિએટ થાય છે? નોઇસ પોલ્યુશન ઇઝ કોસ્ડ બાય લાઉડ સ્પીકર. કઈ પણ પ્રસંગ હોય, ધાર્મિક, સામાજિક, મોટા મોટા ભૂંગળા મૂકી દઈએ આપણે, અરે ઇવન ચૂંટણી આવે તો પ્રચારમાં આવે વાળા મોટા ભૂંગળા. માઇક્રોફોન દ્વારા, લાઉડ વોલ્યુમ્સ ઓફ ટીવી સેટ, ઘણા નથી એવું હોય એનું મનપસંદ ગીત આવે તો ફૂલ વોલ્યુમ રાખી દે ટીવીનું, ધબ ધબાટી કરતા હોય, પણ એ વિચાર નથી કરતા આજુબાજુનો, આજુબાજુના પર્યાવરણ. એન્ડ સ્ટીરિયોસ, હોંકિંગ ઓફ વ્હીકલ્સ એટસેટ્રા. અને ઘણાને તો ટેવ હોય, માન સ્કૂટર હાથમાં આવ્યું હોય, રસ્તામાં કોઈ આડું આવતું હોય તો ટોટો 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 કહેતા જતા હોય, લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે, કારણ કે આને કારણે એ અવાજનું પ્રદૂષણ ક્રિએટ કરે છે. વી કેન સેવ અવર એન્વાયરમેન્ટ બાય પ્રિવેન્ટિંગ પોલ્યુશન. આપણે આપણા પર્યાવરણને બચાવવું હોય તો આવા જે કારણો છે એને અટકાવવા જોઈએ. વી શુડ રિમૂવ ઓલ કોઝિસ ઓફ એર, વોટર એન્ડ નોઇઝ પોલ્યુશન. આપણે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ કે અવાજનું પ્રદૂષણ થવાના જે કઈ કારણો છે એ કારણો આપણે દૂર કરવા જોઈએ. વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. ખાસ યાદ રાખજો, પર્યાવરણને બચાવવું હોય તો એકમાત્ર ઉપાય છે કે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. ધ ગવર્મેન્ટ શુડ હેવ સ્પેશિયલ લોઝ ટુ સેવન. સરકારે તો કાયદા બનાવેલા છે, જો એક પણ વૃક્ષ તમે કાપી શકતા નથી સરકારની પરમિશન વગર, પણ છતાંય આપણે શું કરીએ છીએ, કાયદા તોડીએ છીએ. મારા ફળિયામાં છે ને ઝાડું, એમ કરીને આપણે કાપી નાખીએ છીએ. તો ધ ગવર્મેન્ટ શુડ હેવ સ્પેશિયલ લોઝ ટુ સેવ એન્વાયરમેન્ટ. સરકારે આના માટે ખાસ કાયદા બનાવેલા છે. એઝ ગુડ સિટીઝન, એક સારા નાગરિક તરીકે, વી શુડ ડુ ઓલ ધેટ વી કેન ટુ પ્રિવેન્ટ ઓલ કાઇન્ડ ઓફ પોલ્યુશન. એક સારા નાગરિક તરીકે આપણે તમામ પ્રકારના પ્રદૂષણ અટકાવવા માટે તમામ પ્રકારના મેજર સ્ટેપ, જેને કહે પગલા ભરવા જોઈએ. આપણે એ ઉત્પન્ન થવાના જે કારણો છે, પોલ્યુશન ક્રિએટ થવાના, એને દૂર કરવા જોઈએ, તો જ આપણે ગુડ સિટીઝન છે. કારણ કે આપણે માત્ર આપણો વિચાર કરવાનો નથી, આપણા પછી આવનારી પેઢી છે એને પણ એક સારું પર્યાવરણ આપણે આપીએ, નહીં તો એ આપણે દોષિત ઠેરવશે કે અમારા પૂર્વજો હતા એને આ પૃથ્વીનું પોલ્યુશન ક્રિએટ કરી દીધું છે. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, તો અહીંયા આ એસે પૂરો થાય છે અને તમારે હોમવર્કની અંદર આ એસે જે છે આ ઉપરનો એસે, આ ઉપરનો એસે વન ટાઈમ રાઇટ એન્ડ ડુ ઓરલી
અને મોઢે પણ કરવાનો છે પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના પોઈન્ટ્સ તો આપેલા જ હોય છે અને પોઈન્ટ્સ ઉપરથી વાક્ય બનાવતા શીખી જાવ તમે બરાબર તો છ માર્ક્સ નો પ્રશ્ન છે એટલે હું તમને વધારે ને વધારે પ્રેક્ટિસ કરાવતો જઈશ આના અને પછીના પીરિયડમાં પણ આપણે એસ જ કરશું તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ હેવ અ ગુડ ડે